આજના આપણા આ સુપ્રસંગના દીપાવનાર આજની આપણી વચ્ચે જે મહાન હસ્તીઓ છે, શ્રી પ્રકાશભાઈ ગાલાજી, હર્ષદસિંહ પરમાર, રણજીતસિંહ દેસાઈ, કાર્યક્રમના અધ્યક્ષ અને કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર ગિરીશકુમાર રાણાજી, રમેશભાઈ ચાંપાનેરી, સ્ટાફ મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને કદાચ આપણે બધા ગુજરાતી ભાષા તો બોલીએ છીએ પણ બહુ ઓછાને ખબર હશે કે આજે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી બધી જગ્યાએ થઈ રહી છે. બીજા રાજ્યોની આપણે વાત નહીં કરીએ, આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે આપ બેનર ઉપર પહેલું નામ વાંચો છો, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, એમણે ખૂબ સારું બીડું ઘણા વર્ષોથી ઝડપ્યું છે. પણ ગયા વર્ષથી આખા ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર આ માતૃભાષા દિનની ઉજવણી થાય એના માટે ખૂબ સારું એમણે બીડું ઝડપ્યું છે. અને આજે એક સાથે આખા રાજ્યમાં 100 કરતાં વધારે જગ્યાએ આ પ્રસંગની ઉજવણી થઈ રહી છે. આવતા વર્ષે એમનું સપનું છે કે દરેક સંકુલ ઉપર આ દિવસની ઉજવણી થાય. હવે આ દિવસની ઉજવણી એટલે કઈ રીતે આપણે બધા એક દિવસ માટે ભેગા થઈએ અને ફોટોગ્રાફી કરીએ અને બોલવાનું બોલી નાખે છૂટા પડી જાય ફરી પાછા, એ આનો ઉદ્દેશ નથી. મિત્ર, એવું કહેવાય છે કે આજે આપણને બધાને એક ખોટ વર્તાઈ રહી છે કે આપણે બધા જીવતા જાગતા માણસો ઉપસ્થિત છીએ પણ માણસમાં માણસ ક્યાંય દેખાતો નથી. કેમ નથી દેખાતો? તો આપણને બધાને કોઈક બીજી સંસ્કૃતિનો હાવ લાગી ગયો છે. પશ્ચિમના દેશોનો આપણે ઘણું બધું અનુકરણ કરીએ છીએ પણ એને અંધળું અનુકરણ કદાચ કહી શકાય. હમણાં ગઈકાલે જ મારી એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે મારો દીકરો જર્મની જઈ રહ્યો છે એટલે મને હમણાં અઠવાડિયા માટે ટાઈમ નથી. તો મેં કીધું કે મેં તો મોડે જવાનો હતો. તો કે ન્યા કે જર્મનીમાં જવાનું એટલે એને જર્મની શીખવાનું છે ને, એટલે એ 2 મહિના પહેલાં જાય છે, પછી એનો ઇન્ટેક છે. મિત્રો જુઓ, આપણે જોઈએ છીએ કે ચીનની પ્રોડક્ટ ઉપર એની પોતાની ભાષામાં ડિસ્ક્રિપ્શન હોય છે, વર્ણન હોય છે. જર્મનમાં તમારે ભણવું હોય તો તમારે જર્મની શીખવું પડે. ઘણા બધા દેશો એવા છે કે જે પોતાની માતૃભાષાને વળગી રહ્યા છે. આપણે જે કહેવા છે કે ગુજરાતી ભાંગ્યું તૂટ્યું બોલે તો મજા આવી જાય, જો એને ગુજરાતી બોલતા નથી આવડતું, એ છે ને ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણી છે એટલે એને ઇંગ્લિશ ઉપર સારી ફાવટ છે. અને ઇંગ્લિશ જો કોઈ કડકડાટ બોલી જાય તો આપણા કોલર ઊંચા થઈ જાય, છાતી આપણે ફૂલી જાય, આપણને એ ઇમ્પ્રેસ કરી જાય, આપણને એક છાપ આપણા મનમાં એક ઊભી કરી જાય. મિત્રો, ભાષા કોઈ પણ શીખવી અને જેટલી વધારે શીખો એ સારું છે, એમાં કંઈ અનુચિત નથી. પણ આપણી માતૃભાષાના ભોગે તો નહીં જ. મને બહુ જ આશ્ચર્ય થાય કોઈ વાર કે ડીવાય બીકોમનો વિદ્યાર્થી હોય કે એમકોમનો વિદ્યાર્થી હોય, શિક્ષકો જ્યારે ક્લાસમાં ઘૂમ પાડીને કહેતા હોય કે સ્ટાફરૂમમાં બોલતા હોય કે જો ને કેવું ગુજરાતી લખ્યું છે. મિત્રો, આપણને બીજી ભાષા આવડે કે નહીં આવડે પણ આપણી માતૃભાષા છે એ તો આવડવી જ જોઈએ. કેમ? તો માતૃભાષા છે તો આપણામાં માણસાઈ છે, માતૃભાષા છે તો આપણામાં સમજ છે, માતૃભાષા છે તો આપણામાં સંવેદના છે, માતૃભાષા છે તો બધું જ છે. આજે હું જે વાતો કરી રહી છું એ અગર હું માતૃભાષામાં બોલું છું તો તમારા દિલને સ્પર્શે છે, તમને સહેલાઈથી સમજાઈ જાય છે. જો આ જ બધી વસ્તુ હું જો અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરું તો તમને કંટાળો આવવા માંડે. એક મિકેનિઝમ આપણને દેખાય, આપણને એવું લાગે કે સાલી મજા નથી આવતી. આપણી ભાષા એ આપણું પોતિકું આપણને અહેસાસ કરાવે. તમે દુનિયાના કોઈ પણ જગ્યાએ જશો, તમને કોઈ ગુજરાતી બોલવાવાળો માણસ મળી જશે તો મજા આવી જશે, એમ લાગશે કે આ મારું કોઈ પોતાનું છે. ઘણા બધા લોકોએ, કવિઓએ તો ઘણો બધો મહિમા ગાયો છે. ઉમાશંકર જોશી એમણે તો ખૂબ સારું કહ્યું છે કે આપણી જે ભાષા છે એ તો વૈભવશાળી છે, સદા સૌમ્યશી વૈભવે. આપણી ભાષા એકદમ સૌમ્ય છે, આપણને માણસ બનાવે છે. અને કાલેલકરે એની ભેદના વર્ણવી છે કે ભાઈ હું તો વકીલ છું, મારી ગુજરાતી ભાષાની રખેવાળી કરવા વાળો. કાલેલકરજીએ ભેદના બહુ સારી, આજે એટલું બધું હું અહીંયા સમય લઈ અને મારું વક્તવ્ય હું રજૂ કરવા નથી આવી, મારે પ્રસંગને અનુરૂપ એ જ વાતો કરવાની છે. વક્તા આપણી પાસે હર્ષદસિંહ પરમાર સાહેબ છે, આપણા કોલેજના આચાર્યશ્રી છે,
એ પણ આમના વિશે આજના દિવસ વિશે એ લોકો પોતાનું વક્તવ્ય આપવાના છે. એટલે તમે ખૂબ સારી સમજ આજે અહીંયાથી મેળવીને જવાના છો. વાત મારે જે કરવાની છે આજના દિવસની ઉજવણીની, તો ગુજરાત સાહિત્ય અકાદમીનું આ જે બીડું એમણે ઝડપ્યું છે એમણે આપણે આવકારીએ છીએ. તમે મિત્રો એન્ટ્રન્સમાંથી પ્રવેશ દ્વારમાંથી અંદર આવ્યા હશો તો બહાર તમે એક મોટું બેનર જોયું છે. એ બેનર ઉપર મારા હસ્તાક્ષર મારી ભાષામાં, મારી માતૃભાષામાં, અને નીચે ગાંધીજીના હસ્તાક્ષર છે. નામ જે કવિઓ છે, લેખકો છે, આપણા ગુજરાતી સાહિત્યકારો છે એમના હસ્તાક્ષર છે. ઉમાશંકર જોશીના હસ્તાક્ષર પણ તમને મળશે ત્યાં, કવિ દલપતરામના હસ્તાક્ષર પણ મળશે. આપને પણ મારો એક અનુરોધ છે, અહીંયા પેન આપણી પાસે માર્કર પેન ઉપસ્થિત છે, આપ પણ જતાં જતાં ગુજરાતી ભાષામાં તમારા હસ્તાક્ષર કરતા જશો, અમને ચોક્કસ ગમશે. મિત્રો, આ મારું એટલે કે હું અહીંયાથી વિરામ લઈશ. એટલે આપણે બે વિડીયો પણ જોવાના છે. એક જે છે ગુજરાત સાહિત્ય અકાદમીના ગાંધીનગરના જે અધ્યક્ષ છે, આજના કાર્યક્રમના જે પ્રેરક છે, એ સહસારના આપણે મેસેજ, એક એમનો સંદેશો છે એ આપણે સાંભળીશું. આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી એમનો પણ આપણા માટે એક સંદેશ છે આજના શુભ અવસરે, આપણે એ પણ જોઈશું અને પછી આપણે આપણા કાર્યક્રમમાં આગળ વધીશું. જય જય ગરવી ગુજરાત. મારી ભાષા એ મારી સંસ્કૃતિ, મારી ભાષા એ મારા સંસ્કાર. આપણે ગમે ત્યાં જઈશું, ગમે તે કરશું, ગમે એટલી ભાષા બોલીશું, પણ જ્યાં આપણી ભાષાનો ઉપયોગ કરવાનો છે આપણે એ જ ભાષાનો ઉપયોગ કરીશું. આપણી ગુજરાતી ભાષાનો આપણે ઉપયોગ કરીશું, ગુજરાતી ભાષાની આપણે ગરિમા જાળવીશું. કેમ તો આપણા સાચા માણસ તરીકેની ઓળખ એ આપણી માતૃભાષા થકી જ થશે. જેટલું મહત્ત્વ આપણી પોતાની માતાનું આપણી જીવનમાં છે, એટલું જ મહત્ત્વ આપણી માતૃભાષાનું આપણા જીવનમાં છે. તો આપણે આપણી માતૃભાષાનું ગૌરવ કરીશું, આપણી માતૃભાષાને વંદન કરીશું, આપણી માતૃભાષાને જાળવીશું, અને એના થકી આપણે આપણી ગુજરાતી સંસ્કૃતિના વારસાનું જતન કરીશું. જય જય ગરવી ગુજરાત.